તો આપણા આ લેક્ચરની અંદર આજે આપણે એમસીક્યુઓ સોલ્વ કરતા શીખીએ બાળકો. બહુ જ સેલા એમસીક્યુઓ છે, ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ ડિમ્પલ સાહેબ. આકૃતિને જુઓ, આવી આકૃતિઓ તમને જેડબલી નીટની અંદર આપે તો આપણે કઈ રીતે આને સોલ્વ કરવાનું છે? બળનું સમીકરણ તો બધાને આવડે જ છે સાહેબ, એફ ઇઝિકવલ ટુ કે ક્યુ અપોન ક્યુ વન ક્યુ ટુ અપોન આર. હવે અહીંયા આકૃતિમાં જુઓ કે ઉગમ બિંદુ ઓ પર એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એનાથી ડી અંતરે કેપિટલ ક્યુ, ટુ ડી અંતરે એટ ક્યુ, ત્યારબાદ થ્રી ડી અંતરે સત્યાવીસ ક્યુ, એવી રીતે ડેશ 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 1000 ક્યુ વિદ્યુત ભાર અનુક્રમે ડી ટુ ડી થ્રી થ્રી અને 10 ડી આવા અંતર આપેલા છે. તો ઉગમ બિંદુ ઉપર મેં એક વિદ્યુત ભાર ભાઈસાભાઈ મૂક્યો છે કે આ ઉગમ બિંદુ ઉપરનો આપણો વિદ્યુત ભાર છે, ક્યુ ઉપર લાગતું બળ ગોતવાનું છે. તો બધાને ખ્યાલ જ છે ને ભાઈ બળનું સમીકરણ શું થાય, બરાબર છે? અહીંયા નોંધ લખાવી છે ને એની વાત પછી કરીએ, જરૂર પડે ત્યારે આ નોંધનો ઉપયોગ કરીશું. ચાલો, તો આ ક્યુ વિદ્યુત ભાર વડે બાળકો આ ઉગમ બિંદુ ઉપર લાગતું બળ કેટલું થાય? એફ ઇઝિકવલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર. તો ચાલો મળી ગયું કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન ડી સ્ક્વેર. આ બળને મેં એક ધારી લઈએ કે ભાઈ એફ આપણે કહી દઈએ. ચાલો હવે ત્યારબાદ આઠ ક્યુ વડે બાળકો તમને પૂછવામાં આવ્યું છે આ ક્યુ ઉપર, બસ બધા બળનો સરવાળો કરવાનો છે, બીજું કશું જ નહીં ભાઈ. એકદમ સિમ્પલ છે, ધ્યાન આપીને શીખજો. આઠ ક્યુ વડે આ ઉગમ બિંદુ પર લાગતું બળ તમને પૂછ્યું છે તો કેટલું થાય? કે ક્યુ અને આ આઠ ક્યુ અપોન એની વચ્ચેનું અંતર ટુ ડી નો સ્ક્વેર થાય, એટલે બેનો વર્ગ કેટલો થઈ જાય બાળકો? ચાર થઈ જાય. એનું સાદરૂપ તમે આપો એટલે કે ક્યુ કેપિટલ ક્યુ અહીંયા રહેશે આઠ, અહીંયા થશે ચાર ડી નો સ્ક્વેર, આ થઈ ગયું ટુ ડી. તો આપણો જવાબ આવી ગયો આમાં કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ડી સ્ક્વેર બરાબર આપણે એફ ધારેલું છે તો અહીંયા આપણે મૂકીએ તો ટુ એફ થશે. ચાલો એવી રીતે સત્યાવીસ ક્યુ વડે લાગતું બળ ગોતશો બાળકો. સત્યાવીસ ક્યુ છેદમાં એની વચ્ચેનું અંતર ત્રણ નો વર્ગ નવ, નવ તેરી સત્યાવીસ એટલે અહીંયા આપણને બળ મળશે થ્રી એફ મળશે. જો ધ્યાન આપીને શીખજો બાળકો, બહુ સહેલું એક્ઝામ્પલ છે. એકાદ વાર સાહેબ પ્રેક્ટિસ કરો, નિરાતે જુઓ કઈ રીતે સોલ્વ કરવું છે એનું ફોકસ કરો. ચાલો આવી રીતે કેટલા વિદ્યુત ભાર છે? 1000 વિદ્યુત ભાર. ચાલો ચાલો સાહેબ લખો, 1000 વિદ્યુત ભાર કેટલું બળ લગાડે? એફ ઇઝ ઇક્વલ ટુ કે ઉગમ બિંદુ પર ક્યુ, અહીંયા પૂછે 1000 ક્યુ અપોન એની વચ્ચેનું અંતર કેટલું આવશે ભાઈ? 10 ડી નો સ્ક્વેર. 10 નો વર્ગ 100 અને બે મીંડા ઉડાડી દઈએ તો અહીંયા વધે 10, તો અહીંયા મેં બળ લખ્યું 10 એ. તો 1F, 2F, 3F, 4F એવા 1000 ક્યુ વિદ્યુત ભાર ઉપર 10F બળ લાગે. આ બધા જ બળનો બાળકો આપણે સરવાળો કરી લઈએ તો આપણને કુલ બળ મળી જાય, ઉગમ બિંદુ ઉપર લાગતું કુલ બળ મળી જાય. F1 પ્લસ F2 પ્લસ F3 અપ ટુ બલ્લા બલ્લા બલ્લા. પણ ક્યાં સુધી છે બાળકો? 10 સુધી છે. અરે વાહ સાહેબ, તો આ સરવાળો કરી જો. 1F, 2F, 3F, 4F અપ ટુ 10F. છોકરાઓ હવે આ બધામાંથી એફ કોમન કાઢી લો તો અંદર 1 + 2 + 3 + 4 આવી રીતે સરવાળો થાય. તો સાહેબ ક્રમાનુસાર સંખ્યાનો સરવાળો કરવો હોય તો તમે ઘણીવાર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, 1 + 2 + 3 + 4 + 5 + 6 + તો છોકરાઓ હું તમને એમ કહું છું, કેમ કહું છું, એમ કહું છું કે સાહેબ આપણે સરવાળો કરવો હોય તો જો અમે હિન્ટ આપી છે 100 સંખ્યાનો સરવાળો કરવો હોય તો આ એન બરાબર છેલ્લી સંખ્યા જેટલી હોય મૂકવાની અને એનો સરવાળોનો જવાબ આવે બાળકો એ આપણો આન્સર થશે. હું વાત કરો છો સાહેબ, હા ફટાફટ આ સંખ્યાનું સમીકરણ જોજો. આવું જેડબલી નીટમાં બધાને યાદ રાખવાનું હોય છે. એન સંખ્યા કેટલી થઈ? તો આ એક્ઝામ્પલ તમને બેઠું આપેલું છે ભાઈ સાહેબ, શાંતિથી વિચારીને સોલ્વ કરજો. તમને ખ્યાલ પડી ગયો હોય તો જરાક તમારે ઓકે કહેવાનું છે ભાઈ, બરાબર છે? નહીતર પાછા તમે કહેશો કે સાહેબ અહીંયા મને સમજાણું નહીં, જરાક શીખવાડો એટલે જરાક કહેજો તો તમને ખ્યાલ પડે અથવા તો તમે સોલ્વ કરી શકો ભાઈ સાહેબ, બરાબર છે? ચાલો માઇક ઓન કરું છું એક મિનિટ માટે, કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો ભાઈ સાહેબ, ફટાફટ રાખજો જરાક. ચાલો બાળકો તમારું માઇક ઓન કર્યું છે મેં, જરાક કહેજો. કોઈને જે પદ સમજાણું ન હોય મિત્ર એ જરા કહેજો, બહુ સિમ્પલ છે યાર, આમાં કાંઈ કરવાનું નથી સાહેબ. દાખલા ગણો ને એટલે ફટાફટ અમને આવડી જ જાય છે, પણ અમે પ્રેક્ટિસ કરવામાં થોડાક ઢીલા પહોંચ્યા છીએ. ચાલો, કોઈને ક્વેશ્ચન નથી ને ભાઈ? તમારું માઇક ઓન છે, ક્વેશ્ચન હોય તો પૂછી શકો નહીં ને? ઓકે ચાલો, તો
મ્યુટ કરું છું બાળકો, તમને સરસ મજાના મ્યુટ કરી દઉં છું કે જેથી તમે પાછા ડિસ્ટર્બ ન કરી શકો, નહીતર ઘણા છે ને લેક્ચર ભરવા આવે પણ વચ્ચે ડિસ્ટર્બ કરવા આવે વધારે, બરાબર છે? બહુ હોશિયાર હોય ને એટલે એવું કરે, આપણને કદાચ આવડી જાતું હોય, સાહેબ કરતા વધારે હોશિયાર થઈ જાતા હોય, એવું બની શકે. અરે ના ના, મિસ્ટેક સમજતા કહું છું મિત્રો, મૂંઝાતા નહીં, બહુ જ શાંતિથી આનંદથી શીખતા જાઓ. હવે ચાલો આ ક્વેશ્ચનમાં તમારા પ્રશ્નો હોય તો ફટાફટ કહેજો, જે પાછળથી જોઈન્ટ થાય છે મિત્રો એને શીખવાનું રહેશે, વિડીયો લેક્ચર જોજો એટલે સાથે ચાલી શકો. ચાલો તેને કોઈને ક્વેશ્ચન હોય તો જરા કહેજો ભાઈ. નથી સાહેબ, આ અનંત ક્યુ વિદ્યુતભાર છે, જો આપેલી રેખા પર ક્યુ 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 વિદ્યુતભાર, અંતર આપ્યું છે ડી ટુ ડી ફોર ડી, એવું ઇન્ફિનિટિવ અંતરે રહેલો વિદ્યુતભાર ઉગમ બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર બળ લગાડે છે, હું વાત કરો છો સાહેબ? યસ. હવે બળ કેટલું લગાડે છે તો આ ક્યુ વડે, મિસ્ટર મુકેમ્બો આ ક્યુ વડે આના પર કેટલું બળ લાગે તો અહીં લખ્યું છે એફ વન બરાબર કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન ડી સ્ક્વેર, આને આપણે એફ નામ આપી દીધું. ઓકે ઓકે સાહેબ, હવે આ વિદ્યુત ભાર અહીંયા કેટલું બળ લગાડે, કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન ટુ ડી નો સ્ક્વેર, બે નો વર્ગ કેટલો થાય બાળકો? ચાર. તો આ ઉપરનું જે પદ છે ને કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન ડી સ્ક્વેર, એની જગ્યાએ તો આપણે એફ લખીએ છીએ, તો અહીંયા મેં લખ્યું એફ બાય ફોર, આ એફ. એવી રીતે ચાર ડી અંતર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એફ બાય સોળ છે. તો બધા જ બળનો સરવાળો કરી લો યાર મિસ્ટર, એફ વન એફ ટુ એફ થ્રી જેટલા ઇન્ફિનિટ બધા બળનો સરવાળો કરી લો, એમાંથી એફ બાર કાઢી લો તો અંદર વધે વન પ્લસ વન અપોન ફોર, વન અપોન સોળ, પછી ધારો કે ભાઈ ચાર પછી આઠ આવ્યું તો વન અપોન ચોસઠ, આવી રીતે જેટલા અંતર આવે બધાનો સરવાળો. હવે આ કાઉન્સમાં રહેલું જે પદ જે છે ને એનો જવાબ લાવવો પડે ભાઈ સાહેબ, ધ્યાન આપીને શીખજો. ધોરણ અગિયારમાં આવું તમારે શીખવામાં આવ્યું હોય પણ તમને ન શીખવાડ્યું હોય તો આપણે અહીંયા જોઈએ છીએ, એને સમ ગુણોત્તર કહેવાય. સમ ગુણોત્તરનું સાદરૂપ આવે એસ ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં વન માઇનસ આર, એ એટલે પ્રથમ પદ. આમાં જો પ્રથમ પદ કોણ છે કૌંસમાં, તો કે એક. આર એટલે બીજું પદ ભાંગ્યા પ્રથમ પદ, બાળકો બાજુમાં લખી દીધું છે, બીજું પદ હંમેશા વન અપોન ફોર છે તો વન અપોન ફોર લખ્યું, પ્રથમ પદ એક છે તો એનો જવાબ આવ્યો વન અપોન ફોર. તો અહીંયા કિંમત મૂકી દીધી, પહેલું પદ એક માઇનસ આર આપણને મળ્યો એકના છેદમાં ચાર, આનું સાદરૂપ શું થાય, ચાર એકા ચાર માઇનસ વન અપોન ફોર, આ ચાર ઉપર જાય ને ભાંગ્યા ત્રણ. લ્યો ભાઈ આ કાઉન્સનો જવાબ આવ્યો ચારના છેદમાં ત્રણ. યાર બહુ સિમ્પલ છે, આમાં કાંઈ કરવાનું નથી, ફટાફટ ગણતરી કરો અને જવાબ લાવો. અને એફ બાર કાઢ્યું હતું તો અહીંયા આપણે મૂકી દીધો એફ. ઓકે, અહીંયા જે તમને દાખલો ચલાવવામાં આવે છે બાળકો એનસીઆરટીમાં તમારે આવી ગયો છે, આ જો તમને રીત આપવામાં આવે છે, ત્રીજા વિદ્યુતભારને સંતુલન કરવાના કોઈડાઓ સાંભળજો. બે વિદ્યુતભાર ઓલરેડી આપેલા હોય એની વચ્ચે અથવા તો કોઈ ત્રીજો વિદ્યુતભારને ક્યાં મૂકીએ કે જેથી આ તંત્ર સંતુલનમાં રહે. સંતુલનનો મતલબ એના પર લાગતું કુલ બળ હંમેશા શૂન્ય હોય, સરવાળો શૂન્ય થાય. તો બહુ સહેલા દાખલા હોય છે, આની શોર્ટકટની રીત પણ આપી છે એટલે બહુ શાંતિથી જોશો, તમારે એનસીઆરટીમાં પણ લાગુ પાડો તો વાંધો નથી. આકૃતિ હું ફરીવાર દોરીને સમજાવવાનો છું એટલે તમે અહીંયા ધ્યાનથી જોશો, પાછા કેશો સાહેબ નો ખબર પડી. મારી પાસે અહીંયા વિદ્યુતભાર પ્લસ ક્યુ છે અને અહીંયા ચાર ક્યુ છે, બંને ધન છે, બે વચ્ચેનું અંતર અત્યારે એલ છે. સાંભળજો, બંને ધન વિદ્યુતભાર છે, આ પણ ધન છે અને આ પણ ધન છે. હવે તમને પૂછવામાં આવે છે કે ત્રીજા વિદ્યુત ભારને આપણે ક્યાં મૂકવો જોઈએ બંનેને જોડતી રેખા પર કે તંત્ર સંતુલનમાં રહે ભાઈ સાહેબ. તો સમજો કે ત્રીજા આ કોયડો છે અને ઉકેલવાનો છે આપણે, જોઈએ પહેલા. અહીંયા મેં ત્રીજો વિદ્યુત ભાર મૂક્યો, સમજો આ ક્યુ, ધન ધન અપાકર્ષણ થાય તો એફ વન બળ આ બાજુ લાગે, ચાર ક્યુ એ પણ ધન છે, આના પર ધન ઉપર લાગતું બળ તો કે વિરુદ્ધ દિશામાં હોય, ધન ધન અપાકર્ષણ એફ ટુ. તો એનો મતલબ આ બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો બે નો સરવાળો બાળકો કેવો થઈ જાય, ઝીરો. સમજો કે હું તમને એમ કહું કે આ નાના વિદ્યુત ભાર થયા એક્સ અંતર હોય તો આ અંતર કેટલું થાય, આખા એલ માંથી એક્સ બાદ કરી દઉં, એમ લખાય કે ન લખાય? ઓકે બાળકો, ધ્યાન આપીને શીખજો, આ આખું અંતર આપણું એલ છે, એમાંથી સમજો કે આ અંતર મેં એમ કીધું કે એક્સ અંતરે મેં ત્રીજો વિદ્યુત ભાર મૂક્યો છે આને સંતુલન કરવા. સંતુલન એટલે બધા જ બળો કેવા કરી નાખ્યા મેં સરખા, એફ વન અને એફ ટુ સરખો કર્યો. જો આનો સરવાળો કરીશ તો ભાઈ સાહેબ એક વિરુદ્ધ દિશામાં થશે તો જવાબ મને ઝીરો મળે.
બરાબર છે, તો આ આ બળ છે અથવા તો ત્રીજા વિદ્યુતભારને આપણે ક્યાં મૂકવો જોઈએ, આવા એમસીક્યુ તમને પૂછે છે. તો એની શોર્ટકટ એટલે બે લીટીમાં દાખલો ગણવો હોય તો મેં નીચે રીત આપેલી છે. હવે પહેલા તો આવો દાખલો પૂછે તો આપણે કઈ રીતે સોલ્વ કરવાનું છે જુઓ. તો કે આ ધન જે છે ભાઈ સાહેબ, આ ધન એ આના ઉપર બળ લગાડે, કેટલું બળ લગાડે આ મેં લખ્યું છે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન એક્સ સ્ક્વેર. હવે આ ચાર ક્યુ વિદ્યુતભાર એ આના ઉપર બળ લગાડે, એ કેટલું લગાડે મેં લખ્યું છે કે ચાર ક્યુ ઇન્ટુ ક્યુ અપોન એનું અંતર મેં નામ આપ્યું છે એલ માઇનસ એક્સ નો વર્ગ ને આ બાજુ એક્સ નો વર્ગ. બસ સિમ્પલ આ બેને સરખાવી જુઓ. હવે જો આમાં મેં કલ ગણતરી કરી છે, જે વિદ્યાર્થીને ગણતરી ન ફાવી જોજો, અહીંયા મેં બે સમીકરણને સરખાવ્યા તો બેમાં સરખું સરખું કોણ છે ભાઈ સાહેબ, કે ક્યુ અપોન એક્સ નો વર્ગ, ચાર કે ક્યુ કેપિટલ ક્યુ અપોન એલ માઇનસ એક્સ નો વર્ગ, એમાં કે ક્યુ ઉડી જાય બરાબર છે, અને આ સ્મોલ ક્યુ પણ આપણે અહીંયાથી ઉડાડી દઈએ તો અહીંયા શું વધે છે બાળકો, એક્સ ઇઝ ઇક્વલ ટુ આ ચાર નું વર્ગમૂળ નીકળે બે અને અહીંયા નીકળે એલ માઇનસ એક્સ, વર્ગ કાઢો અહીંયાથી અને અહીંયાથી, તો આ ચાર નું વર્ગમૂળ નીકળી જાય. બસ જવાબ આવી જાય એલ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ, આ બાજુ જાય તો એલ બરાબર થ્રી એક્સ. ગણતરી જો આવી રીતે જ કરવાની છે, એલ બાય થ્રી. લો એક્સ કેટલું અંતર હોવું જોઈએ, આ અંતર હોવું જોઈએ એલ બાય થ્રી અંતરે મૂકવો જોઈએ. આવી રીતે દાખલો પૂછે તો એને પણ સોલ્વ કરવાનો હોય છે બાળકો, બરાબર છે. આ રીતે સમજાઈ ગઈ છે તમને. અહીંયા બાળકો આપણે એની શોર્ટકટની રીત આપી છે. જુઓ આખો દાખલો જેને ન ગણવો હોય તો આ સમીકરણ લખ્યું છે એની અંદર ધ્યાનથી કિંમત મૂકજો. જો બંને વિદ્યુતભાર ધન હોય કાં તો બંને વિદ્યુતભાર ઋણ હોય, સાંભળજો, બંને વિદ્યુતભાર કાં તો ધન હોવા જોઈએ કાં તો બંને વિદ્યુતભાર કેવા હોવા જોઈએ, ઋણ હોવા જોઈએ. તો ત્રીજા વિદ્યુતભારને બંનેને જોડતી રેખા પર જ મૂકવામાં આવે, પણ નાના વિદ્યુતભારથી એક અંતર મૂકવામાં આવે. આ ધ્યાન આપજો. નીચે અહીં સમીકરણ આપ્યું છે, ઉપર આપણો એક પ્લસ ક્યુ હતો, બીજો કેટલો હતો ફોર ક્યુ હતો. ચાલો મૂકીએ, અહીંયા લખ્યું છે ક્યુ ટુ છે ને એ ક્યુ વન કરતા વધારે હોવો જોઈએ, તો ક્યુ વન થી નાનો હોવો જોઈએ. કિંમત મુકાવો, ચાલો જવાબ આવી જાય. જુઓ એક્સ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં અહીંયા આપણે મૂકીએ છીએ કેટલું લીધું ભાઈ, ક્યુ, અહીંયા આપણે મૂકીએ ક્યુ વત્તા અહીંયા મૂકીએ આપણે મોટો વિદ્યુતભાર છે ચાર ક્યુ અને આ અંતર એલ. ઓકે, તો આ વર્ગમૂળમાં ક્યુ બે, આ ચાર નું વર્ગમૂળ નીકળશે બે, બે વત્તા એક એટલે વર્ગમૂળમાં થ્રી ક્યુ થાય. આ વર્ગમૂળમાં ક્યુ, વર્ગમૂળમાં ક્યુ બાળકો આપણે ઉડાડી દઈએ અને અહીંયા વધશે એલ, તો એક્સ બરાબર આપણો એલ બાય થ્રી. આ છે બાળકો આપણો જવાબ આવે. ઓકે, તો આ રીતે તમે શોર્ટકટની મેથડથી પણ દાખલો ગણવો હોય તો બાળકો ગણી શકો છો. અને આવા જ એક બીજી મેં રીત આપેલી છે જેનો ઉપયોગ કરી અને તમારે ખાસ જોવાનું છે, જરાક જોવા અહીંયા. ચાલો આગળ વધીએ. બંને વિદ્યુત, નીચેની આકૃતિને જુઓ, એક ધન છે અને બીજો વિદ્યુતભાર બાળકો ઋણ છે, એક ધન છે અને બીજો ઋણ છે. તો ત્રીજા વિદ્યુતભારને આપણે ક્યાં મૂકવો જોઈએ, સમજો કે હું તમને પૂછું છું કે આ ધન છે અને આ ઋણ છે. ત્રીજા વિદ્યુતભારને આપણે અહીં મૂકીએ તો ધન ધન અપાકર્ષણ થાય એટલે એફ વન બળ આ બાજુ, ધન ઋણ આકર્ષણ થાય એટલે એફ ટુ બળ આ લાગે, તો બે બળનો બાળકો સરવાળો થાય. તો જો બળનો સરવાળો થાય તો તંત્ર સંતુલનમાં રહેશે નહીં, એનો મતલબ બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યાં ત્રીજા વિદ્યુતભારને મૂકવો પડે. તો આપણે ત્રીજા વિદ્યુતભારને આપેલી આકૃતિમાં ક્યાં મૂકવો પડે, તો કે અહીંયા મૂકેલો છે ત્રીજા વિદ્યુતભારને, જો અહીંયા મૂકી દે, અહીંયાથી કાઢ નાખે, આ અંતર સેમ આપ્યું છે આપણને એલ, તો આ આપણે એક્સ અંતર મૂક્યો છે. ચાલો ધન ધન, તો કે આ બળ લાગશે એફ વન, પછી આ બળ અને આ ઋણ વડે ધન ઋણ આકર્ષણ, તો એ બળ આ બાજુ લાગે એફ ટુ, તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જ બળ થવા જોઈએ. તો આમાં ધન વિદ્યુત ભારથી એક્સ અંતરે છે તો શું લખાય, એફ વન ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ક્યુ અપોન એક્સ નો વર્ગ, તો એફ ટુ બળ કેટલું લખાય, કે ક્યુ અને આ જે વિદ્યુતભાર હોય એ છેદમાં એનું અંતર એલ વત્તા એક્સ નો વર્ગ. સાદરૂપ જેમ આપણે ઉપર આપ્યું છે એ જ રીતે આપણે બાળકો સાદરૂપ આપી દઈએ, બે બળને સરખાવી દઈએ તો ઉડી જશે. અહીંયા મેં બીજો વિદ્યુતભાર નવ ક્યુ મૂકેલો છે, તો અહીંયા મેં સમીકરણ લખ્યું નવ ક્યુ, બે બાજુથી સરખા ઉડાડી દીધા, વર્ગ અહીંયાથી વર્ગ કાઢી નાખીશ તો વર્ગમૂળ નીકળશે, નવનું વર્ગમૂળ નીકળશે ત્રણ, તો આ થઈ ગયું, આ બાજુ જાય એટલે ટુ એક્સ થઈ ગયું, તો એક્સ બરાબર એલ બાય ટુ થઈ ગયું બાળકો.
હવે એનું શોર્ટકટનું સમીકરણ લખવું હોય તો અમે નીચે લખેલું છે, જુઓ કે બંને વિરુદ્ધ પ્રકારનો વીજભાર હોય તો વચ્ચેની નિશાની બાળકો આપણે માઇનસ મૂકવાની છે. ધ્યાન આપીને શીખજો, ક્યુ ટુ માઇનસ ક્યુ વન વર્ગમૂળમાં ઇન્ટુ એલ. ચાલો, ક્યુ વન નાનો વિદ્યુત ભાર છે, નાનો વિદ્યુત ભાર કોણ છે, જો આપણે આકૃતિમાં પ્લસ ક્યુ ના માઇનસ નવ ક્યુ છે. ચાલો મુકાવો, અહીંયા મૂકું છું પ્લસ ક્યુ, બરાબર છે. ક્યુ વન છે હંમેશા નાનો હોવો જોઈએ, નાનો એટલે ત્રણ છે ને બાળકો, આ માઇનસ નવ ક્યુ એ નાનો વિદ્યુત ભાર છે, તો અહીંયા મૂકીએ નવ ક્યુ મૂકીએ. ચાલો નવ ક્યુ, અહીંયા આપણે મૂકીએ પ્લસ ક્યુ, અને અહીંયા છે નવ ક્યુ નું વર્ગમૂળ. ઓકે, ક્યુ વન એ નાનો લેવાનો છે એટલે માઇનસ વિદ્યુત ભાર એ નાનો વિદ્યુત ભાર છે. આ નીકળશે ત્રણ ક્યુ નીકળશે, આ ક્યુ બરાબર છે, અને અહીંયા કેટલું બાળકો વધે છે, થ્રી ક્યુ. દેખાય છે તમને આ? ઓકે, તો જરાક ઇન્ટુ એલ, લંબાઈ આપણે અહીંયા મૂકી દઈએ છે એલ, તો માઇનસ અહીંયા છે માઇનસ એટલે ફોર ક્યુ, ક્યુ બાય ફોર. ઓકે ઓકે, એક જ મિનિટ, અહીંયા આપણે મૂકીએ છીએ ક્યુ વન, ક્યુ વન એટલે નાનો વિદ્યુત ભાર અહીંયા જોશો બાળકો. ઓકે, હવે આ દોરી વડે જ્યારે કોઈ વિદ્યુત ભાર લટકાવેલો હોય બાળકો, ત્યારે શું થાય છે, એના કોયડાઓ પૂછે ત્યારે કઈ રીતે સોલ્વ કરવાનું હોય છે આપણે જોઈએ. જો આપણી પાસે દોરી હોય છે, આ બંને દડાઓ છે, આ સમજો બંનેને ધન વિદ્યુત ભાર કરીએ ને, એટલે બંને દડાઓ છે એને અપાકર્ષણ બળ લાગે, એટલે આપણને આકૃતિ બતાવે છે પ્રમાણેની આકૃતિ બને. આ દડો છે આ બાજુ ભાગે વિદ્યુત ભારિત, અને આ બળ, આ બંનેને વિદ્યુતીય બળ લાગે, અને આ દોરી જે એલ લંબાઈની છે એ એકબીજાથી દૂર ભાગે, એટલે એફ જેટલું બળ લાગે, કુલંબીય બળ લાગે. આને આપણે અંતરને નામ આપી દઈએ આર. હવે એ કેટલા દૂર જાય છે, તો કે થીટા ખૂણે જેટલા દૂર જાય છે. જો આ બધા જ મેળવવાના આવશે એટલે ધ્યાન આપીને ઘટક પાડું છું, જોશો ભાઈ કેતાની સાહેબ નો આવડ્યો. આ વિદ્યુત ભારનું વજન બળ નીચે લાગે એટલે એમ જી, ધન ધન વચ્ચે બળ લાગે એટલે કે ક્યુ વન ક્યુ ટુ અપોન બે ની વચ્ચેનું અંતર આર સ્ક્વેર બળ લાગે. આ દોરી જે છે ને બાળકો, દોરી એ દોરીમાં તણાવ લાગે, તણાવ ટી, અને અહીંયા ઝેડ આકાર દેખાય છે, આ ઝેડ આકાર એટલે ઉપર એનો ઘટક પડે તણાવ બળનો, આ ઝેડ યુગ્મ કોણ થાય, આ થીટા ખૂણો હોય ને તો આ પણ થીટા ખૂણો થાય, આ તો ખૂણાની નજીકનો ઘટક પડે ટી કોસ થીટા, હંમેશા આ રીતે જ ઘટકો પડે, અને ટી સાઇન થીટા આ બે ઘટકો પડે, એક ઉપર પડે ટી કોસ થીટા પડે, અને સાઈડમાં પડે ટી સાઇન થીટા. ફરીવાર કહું છું બાળકો, આ યુગ્મ કોણ છે, જો અહીંયાથી તમે જોઈ શકો છો, આ આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ થીટા જ હોય, જેને આપણે યુગ્મ કોણ કહીએ છીએ, એટલે આ ઘટક પડે ટી કોસ થીટા, જ્યારે આ ઘટક પડે ટી સાઇન થીટા, જે ફિક્સ જ હોય. હવે આ ગોળો જો સંતુલનમાં હોય, સાંભળજો શું પૂછ્યું છે, સંતુલનમાં તો કાંઈ કરવાનું નથી, જેટલા બળો સામસામે છે એને સરખાવી દેવાના છે એટલે આપણો જવાબ મળી જાય. જુઓ, ધ્યાન આપજો, જવાબ મળી જાય છે, આમાં કાંઈ કરવાનું નથી. ટી સાઇન થીટા બરાબર સામેનું બળ એફ છે, જે પછી કિંમત મૂકજો, અને ટી કોસ થીટા છે તો એનું સામેનું બળ છે એમ જી. ટી ટી ઉડી જાય બાળકો, તો સાઇનના છેદમાં કોસ શું બને, ટેન થીટા બરાબર એફના છેદમાં એમ જી. લખાય કે ન લખાય? લખાય ને સાહેબ. હવે એફની જગ્યાએ કિંમત મૂકી દેવાની, કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર, તો આપણો જવાબ મળી જાય. મૂકી જો કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ એમ જી બાળકો. હવે હું તમને એમ કહું છું કે આ આરની કિંમત આપણે ગોતવી છે, બરાબર છે આર, તો અહીંયાથી આ ટોટલ ડિસ્ટન્સ બાળકો આપણને આર આપ્યું છે. સાંભળજો, અહીંયા મેં ત્રિકોણ બનાવ્યો છે ને, ઉપયોગ કરો. તો આ જેનામાં આપણે લીટો કરીએ છીએ એટલા ત્રિકોણને જુઓ ખાલી, આ ઓકે, આ ત્રિકોણનો અવલોકન કરો તો અહીં સાઈડમાં દોરેલો છે, એની અડધી બાજુ થાય આર બાય ટુ થાય. તો અહીંયા કયો ખૂણો મૂકવું કે જેથી સામેની બાજુ અને કર્ણ એટલે દોરીની લંબાઈ મળે, તો કે સાઇન થીટા. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ છેદમાં એલ, એમાં આરને કરતા બનાવો એટલે ટુ એલ સાઇન થીટા. આ કિંમત જે છે એ આ ખૂણાવાળા સમીકરણમાં જ્યાં આર છે ત્યાં તમે મૂકી દેશો, એટલે બાળકો આપણો જવાબ મળી જશે. ખાસ ધ્યાન રાખજો, આ ટાઈપના એમસીક્યુ તમને પૂછી શકે છે, આ આરની કિંમત અહીં મૂકી દેશો એટલે આવું પણ થઈ શકે સમીકરણ, જો બંને વિદ્યુત ભાર સરખા હોય તો અહીંયા થઈ જશે બે નો વર્ગ ચાર એલ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ એમ જી.
ઘણીવાર આ સમીકરણ ચાર ઓપ્શનમાંથી ગોતવાનું પણ હોય છે, બરાબર છે? એટલે સમીકરણ બનાવતા શીખજો ભાઈ, ગોખતાને બરાબર છે, અઘરું છે એમ કરીને છોડી ન દેતા ભાઈ, બહુ સહેલું સમીકરણ છે, ધ્યાન આપીને શીખો અને ટ્રાય કરજો. ખાલી ઘટક પાડી અને સરખાવ્યા છે, બીજું આપણે કાંઈ કર્યું નથી. અને આવું આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર છે એની અંદર પણ આવ્યું છે અને તમને ઘટક પાડતા શીખવાડેલું છે, પાંચમા ચેપ્ટરમાં પણ તમારે આવ્યું હોય. હવે એના ખાસ મુદ્દાઓ જે છે કેસ, એ તમને JEEમાં પૂછી શકે, તો કયા કયા મુદ્દાઓ છે એના પર ફોકસ કરેલા છે. અહીં જુઓ તમે કે તમને આપ્યું છે કે ભાઈ થીટા 1 છે વધારે છે થીટા 2 કરતા, ઓકે, થીટા 1 છે વધારે છે કોના કરતા, થીટા 2 કરતા. તો M1 દળ જે છે ને, એટલે કે થીટા 2 વધારે ખૂણો છે, તો M1 દળ છે ને એ વધારે હોય. એટલે આ દોરી આપણે અહીંયા બાંધી હોય ભાઈ સાહેબ, અહીંયા દોરી, અને M1 દળનો ગોળો વધારે હોય તો સેન્ટરની વધારે નજીક રહે, અને આ ગોળો હળવો હોવાથી એને વધારે બળ લાગે એટલે દૂર ભાગે. તો આ ખૂણો છે થીટા 2 એ વધી જાય અને આ થીટા 1 છે ઓછો થઈ જાય, કારણ કે આ વિદ્યુત ભાર આ હળવા ગોળાને વધારે બળ લગાડે એટલે દૂર ભાગે. ઓકે, એક આ ટાઈપનો MCQ પૂછી શકે. બીજો MCQ જુઓ, જો આ પ્રયોગને ચંદ્ર ઉપર કરવામાં આવે તો શું થાય? તો આપણે પૃથ્વી ઉપર પ્રયોગ કરીએ તો આપણો ટેન થીટા કેટલો મળે, આપણે હમણાં સરખાવ્યું આ સમીકરણને સરખાવ્યું બાળકો આપણે, આ ટી સાઇન થીટા બરાબર સામેનું બળ FE અને ટી કોસ થીટા બરાબર સામેનું બળ MG. તો આપણને એક સમીકરણ મળ્યું હતું, જુઓ અહીંયા લખ્યું ટેન થીટા બરાબર FE/MG. ઓકે, તો મેં લખી દીધું પૃથ્વી ઉપર FE/MG. ચંદ્ર ઉપર આપણને ખબર છે કે આ મૂન ઉપરનો ગુરુત્વ પ્રવેગ જે છે એ અર્થ ઉપરનો જે હોય એના 1/6 થઈ જાય. ઓકે, પૃથ્વી ઉપર તમારું વજન 60 kg હોય તો ચંદ્ર ઉપર 1/6 કેટલું થઈ જાય, 10 kg થઈ જાય. તો સિમ્પલ થઈ ગયું કે ભાઈ મૂન ઉપર આ ખૂણો કેટલો હોય, તો આપણે લખી દેવાનું કે ભાઈ tan θ moon upper = F/MG. પણ જી કેટલા ભાગનું થઈ જાય, 1/6, એમાં F/MG બરાબર આપણે તો ઉપરનું લખીએ છીએ tan θe, તો tan θe અર્થ/6 લખાય. ઓકે, તો આ 6 જે છે ઉપર જશે એટલે આમ જતું રહે, તો એનો મતલબ કે મૂન ઉપર જે છે એ બે વિદ્યુત ભાર વચ્ચેનો ખૂણો છે એ અર્થ કરતા વધે કેટલા ગણો, 6 ગણો. એટલે મૂન ઉપર આપણે વિદ્યુત ભારનો પ્રેક્ટિકલ કરીએ તો આ બંને વિદ્યુત ભાર વચ્ચેનો ખૂણો છે વધે, અને પૃથ્વી ઉપર આ પ્રેક્ટિકલ કરો તો આ ખૂણો ઓછો હોય એવું કહેવા માંગે છે. એટલે આ પણ MCQમાં પૂછે તો ધ્યાન આપીને સોલ્વ કરજો જેથી ખ્યાલ આવશે. ત્યારબાદ આ વારંવાર NCERT ને બધી જ એક્ઝામમાં MCQમાં આવે છે કે ભાઈ આ પ્રયોગને મુક્ત અવકાશમાં કરવામાં આવે, ગુરુત્વ પ્રવેગ 0 હોય એમાં, તો આ બંને જે વિદ્યુત ભાર પહેલા આ રીતે દોરી ઉપર છે, હવે જો મુક્ત અવકાશમાં લઈ જવામાં આવે તો બંને વિદ્યુત ભાર કેન્દ્રથી આ બાજુ જતા રહે, આનું અંતર L તો આ અંતર L, તો ટોટલ અંતર બંને વિદ્યુત ભાર વચ્ચેનું કેટલું થઈ જાય બાળકો, 2L જેટલું થઈ જાય. તો આ બંને વચ્ચે લાગતું બળ પૂછે તો K² / 4L² આ એના વચ્ચે બળ લાગે, એટલે K² / 2² / 4L² આ રીતે તમે બનાવી શકો છો. રેડી, હવે લાસ્ટ એક ટોપિક છે, ધ્યાનથી શીખજો એટલે લેક્ચર પૂરો કરીએ, 2 મિનિટનું કામ છે, આપણે માત્ર 2 મિનિટનું કામ છે પછી લેક્ચર પૂરો કરીએ છીએ. આ ટોપિક તમને સમજાઈ ગયા હોય, ફરી એક વાર કે આપેલા પ્રયોગને જ્યારે માધ્યમમાં ડૂબાડીને કરવામાં આવે તો આપેલા માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય, તો આપણે હમણાં જ સમીકરણ લખાયું કે K = પદાર્થની ઘનતા / પદાર્થની - પ્રવાહીની ઘનતા, ને B નામ આપ્યું, પદાર્થની ઘનતા 1.6, પ્રવાહીની ઘનતા 0.8, બધું રકમમાં આપ્યું છે, 1.6 / 0.8 = 2. બાળકો આ આપણને ડાયઇલેક્ટ્રિક અચળાંક એટલે કેરોસીનનો અવરોધકતા ગુણાંક મળી ગયો, કેટલો હોય એ. ઓકે, એટલે ધ્યાન આપીને શીખજો, તમે ટ્રાય કરજો. નીચે એક બીજો એક્ઝામ્પલ આપ્યું છે, જુઓ આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે, તો કે આ રીતે એક દોરી આપી છે ને એની સાથે પદાર્થ આ રીતે બાંધેલા છે, હવે આ પદાર્થ પોતાની જગ્યા બદલે છે અને અહીંયા આવી જાય છે આ રીતે, જોજો ખાસ, આ ખૂણો 37 નો ખૂણો એ ફરે છે, વિદ્યુત ભાર કેટલા ફરે છે, 37, આ 10 મીટર આપ્યું છે, આ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 4 મીટર આપ્યું છે ભાઈ. ઓકે, આ આખી આકૃતિ તમને આપી હોય તો પૂછ્યું છે કે ગોળાનું દળ છે એ કેટલું હોય, તમને પૂછ્યું છે ગોળાનું દળ કેટલું હોય, તો સિમ્પલ છે
બે જ સ્ટેપમાં જવાબ છે. આપણને ખબર છે કોઈ ગોળો પોતાના સ્થાનથી થીટા ખૂણે ફરે તો આપણે એમાં જો એ સંતુલનમાં અહીંયા રહેતો હોય બંને ગોળા તો આપણે એના વચ્ચેનું સમીકરણ મૂકી દઈએ છીએ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એમજી. કેટલાનો ખૂણો ફરે છે? 37. હવે યાદ રાખજો જેડબલી નીટ ની અંદર આ ખૂણો તમને યાદ હોવો જોઈએ. ટેન 37 ની કિંમત જેડબલી વાળાને બહુ બધા દાખલાઓમાં આવે છે, પૂછાય છે અને જે આપણે યાદ રાખવાની હોય છે. તો અહીંયા જો 37 નો ખૂણો હોય, કોઈ પણ તમે ખૂણો બનાવો ને, સમજો કે આ 37 નો હોય, આ 90 નો હોય, તો બાળકો આ 53 નો ખૂણો થાય. તો 37 ની સામેની બાજુ જે છે એ 3 મળે, બરાબર છે, ને પાછળની બાજુ 4 મળે ને કર્ણ 5 હોય બાળકો. તો આમાં તમે સાઈન 37, ટેન 37 કે કોસ 37 ની કિંમત તમે બનાવી શકો છો જ્યારે પણ પૂછે ત્યારે. તો સિમ્પલ થઈ ગયું કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબીય બળ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર એમજી મૂકી દઈએ. ટેન 37 ની કિંમત મેં કીધું એમ કે તમારે તૈયાર કરવાની છે કોઈ પણ દાખલાઓની અંદર, જે છે 37 એટલે 3/4. ઓકે, ટેન 37 ની કિંમત બાળકો 3/4 મળી ગઈ આપણને. અહીં મૂકી દેશો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 3/4. ઓકે, આમાંથી જો ઉડાડી જો છેદ, અહીંયાથી 4 × 4 ઉડી જાય, એક ઉપર નીચે ઉડી જાય, એમને કરતા બનાવો એટલે 4K/A3G જવાબ આવી ગયો. આમાં દાખલો પૂછે 4K ની કિંમત 9×10^9 મૂકીને સોલ્વ કરવો હોય તો કરી શકો છો. આ દાખલાને આગળ સોલ્વ કરવો હોય તો કરી શકો છો, નહીંતર અહીંયા 4 ઓપ્શનમાં જવાબ આપ્યા હોય તો તમે ટિક કરી શકો છો. ફરી એકવાર કહું છું, આકૃતિ તમને આપી દીધી છે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ ટેન થીટા બરાબર એફ ના છેદમાં એમજી, જે આપણે ઉપર હમણાં સમીકરણ લખ્યું. ટેન થીટા કેટલાના ખૂણે જાય છે વિદ્યુતભાર? તો કે 37. 37 ની કિંમત મેં કીધું એમ તમને હંમેશા યાદ હોવી જોઈએ. સામેની બાજુ યાદ રાખજો, ટેન 37 ની સામેની બાજુ 3, પાસેની બાજુ 4 અને કર્ણ 5 હોય, આ રીતે તમે તૈયાર કરજો ભાઈ. અને આમાં કિંમત મૂકીને જો તમે એમને કરતા બનાવશો એટલે આપણું સમીકરણ બની જાય.